नमस्कार विद्यार्थी मित्रों, दी एचबी कापड़िया ग्रुप ऑफ स्कूल्स और जीएसटीवी ना सहयोग थी वास्तवना पंचामृत कार्यक्रम में हूँ आप सौनु एक बार स्वागत करूँ छू। हूँ केतन वोरा एचबी कापड़िया अंदर रसायण विज्ञान भणावुं छू और आ वर्षे आपने आ विषय मार्गदर्शन परीक्षा लक्षी आपवा माटे अहीं आ प्रोग्राम में उपस्थित छू। रसायण विज्ञान की बात करिए तो रसायण विज्ञान विषय त्रण सेमिस्टर थी आप सौ भणता आव्या छो। जो प्रश्नपत्रना बोर्ड द्वारा जे परिरूप बहार पाड़वामां आवेलू छे एनी बहु सिंपल चर्चा करिए तो जे प्रमाणे तमे परिरूप में सेमिस्टर टू में तमे अभ्यास कर्यो बिल्कुल एज प्रमाणेनुं परिरूप छे। अहीं प्रश्नपत्रनी अंदर तमने बे पार्ट आपवामां आवेला छे जेमां पहला पार्टनी अंदर 50 मार्कना एमसीक्यूज पूछाय छे अने बाकीना पार्टनी अंदर एक्झेक्टली सेमिस्टर टूनी जेम ज तमारे त्रण सेक्शन पाड़वामां आवेला छे जेमां पहला सेक्शननी अंदर बे मार्कनो एक एवा 8 प्रश्नों पूछाय छे, बीजा सेक्शननी अंदर 3 मार्कनो एक एवा 6 प्रश्नों पूछाय छे अने त्रीजा सेक्शननी अंदर 4 मार्कनो एक एवा 4 प्रश्नों पूछाय छे। तो कुल थया 2 × 8 = 16 वत्ता 3 × 6 = 18 वत्ता 4 × 4 = 16 એટલે 16 18 ને 16 એમ 50 માર્કનો તમારી પાસે સેક્શન બી છે। આ પ્રશ્નની અંદર કોઈ પણ સંપૂર્ણ રીતે આંતરિક વિકલ્પ એ પેપર સેટર તેમની મરજી મુજબ કોઈ પણ ચેપ્ટરની અંદર આપી શકે છે। જ્યાં સુધી પ્રશ્નપત્રના પરિરૂપની ચર્ચા કરીએ તો ચેપ્ટરની અંદર જે પ્રકરણવાર માર્ક છે એ પ્રકરણવાર માર્ક યાદ રાખવા બી બહુ સહેલા છે, તમે બહુ ઇઝીલી યાદ રાખી શકો છો। આ વખતે 9 ચેપ્ટર છે તો પહેલા પ્રકરણ રાસાયણિક ગતિકી એના તમારી પાસે 14 માર્ક છે, બીજા ચેપ્ટરના 10, ત્રીજા ચેપ્ટરના 12, ફરી પાછું તમે જુઓ તો 14 12 10 10 10 અને 8, ઇન શોર્ટ બે વખત તમારે 14 12 10 14 12 10 10 10 8 એમ 100 માર્કનું આપણું આ પરિરૂપ પૂરું થાય। આજના આ એપિસોડમાં આપણે રાસાયણિક ગતિકી વિશે ચર્ચા કરીશું। મિત્રો, તમને ખબર છે કે રાસાયણિક ગતિકીનો જન્મ ક્યાંથી થયો? રાસાયણિક ગતિકી એટલે શું? તમને યાદ છે બરોબર કે સેમિસ્ટર ટુની અંદર તમે થર્મોડાયનેમિક્સ વિશે ભણીને આવ્યા છો અને એ થર્મોડાયનેમિક્સમાં કે જ્યાં તમે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન ઉષ્મા ઉર્જાના ફેરફારનો અભ્યાસ કરતા શીખ્યા, પણ યાદ કરો એની એક મર્યાદા હતી કે રાસાયણિક ઉષ્મા ગતિશાસ્ત્રની મદદથી ક્યારે પ્રક્રિયાઓના વેગ વિશે કદી જાણકારી પ્રાપ્ત નથી થતી અને એ પ્રક્રિયા વેગ વિશેની માહિતી લઈને આવે છે રાસાયણિક ગતિકી। રાસાયણિક ગતિકી એ રાસાયણિક ઉષ્મા ગતિશાસ્ત્રનું મહત્ત્વ સમજાવે છે। રાસાયણિક ગતિકી એટલે શું? તો સામાન્ય રીતે આ જે રાસાયણિક ગતિકી છે એને એક સિમ્પલ પ્રશ્નની અંદર લખીએ તો એવું કહી શકાય કે આ પ્રક્રિયા વેગ પર આધારિત અભ્યાસ છે, કે પ્રક્રિયા વેગ ઉપર આધારિત અભ્યાસ જે છે એ પ્રક્રિયા વેગ પર આધારિત અભ્યાસને રાસાયણિક ગતિકી કહેવાય। પ્રશ્ન આપણો એમ આવે કે પ્રક્રિયા વેગ એટલે શું? આજે પ્રક્રિયા વેગ ઉપર આધારિત અભ્યાસ, પણ પ્રક્રિયા વેગ એટલે શું? તમે બહુ નાના ધોરણથી ભણતા હતા પદાર્થનો વેગ, તો પદાર્થનો વેગ એટલે પદાર્થે એકમ સમયમાં ચોક્કસ દિશામાં કાપેલું અંતર ભાગ્યા તે દિશા તે માટે લાગતો સમય। પણ રાસાયણિક પ્રક્રિયાઓ વિશે તો આપણે આવું કહી જ ના શકીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન એવું થતું નથી કોઈ ચોક્કસ અંતર કપાય છે। એટલે અહીં અંતરની જે વ્યાખ્યા છે એને સાંદ્રતામાં પરિણામી લઈ છે। જો આપણે પ્રક્રિયા વેગની વાત કરીએ, માની લો કે આપણે એક સામાન્ય કાલ્પનિક પ્રક્રિયા લઈએ છીએ કે જેમાં એ અને બી બે પ્રક્રિયકો છે અને આ એ અને બી બે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને સી અને ડી બને છે। એ અને બી આ બે પ્રક્રિયકો છે, એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ સી અને ડી બને છે। આપણે જાણીએ છીએ કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જશે તેમ તેમ આ જે પ્રક્રિયકો છે એની સાંદ્રતામાં ઘટાડો થશે, કારણ કે સમયની સાથે સાથે આ જે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકો એ વપરાતા જાય છે। સમયની સાથે સાથે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વપરાતા જાય જેના કારણે આ જે પ્રક્રિયકો છે એની સાંદ્રતામાં ઘટાડો થાય છે। બિલકુલ એ જ પ્રમાણે જો આપણે વિચારીએ તો સમયની સાથે જેમ જેમ પ્રક્રિયકો વપરાતા જાય
તેમ તેમ નિપજ જે છે એ ઉત્પન્ન થતી જાય છે અને નિપજની સાંદ્રતામાં વધારો થાય છે. કે અહીંયા તમે જુઓ કે નિપજની સાંદ્રતામાં વધારો થાય. સ્વાભાવિક છે કે આપણે રસાયણ વિજ્ઞાનમાં પ્રક્રિયકને એક ઉર્જા ગણેલી છે, નિપજને બીજી ઉર્જા ગણીએ છીએ. જ્યારે એક ઉર્જાનું બીજી ઉર્જામાં 100% રૂપાંતર થતું નથી, એટલે હંમેશા યાદ રાખજો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા 100% ક્યારેય પૂર્ણ થશે નહીં. આ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી 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 તમને હું એવું કહી શકું કે 10 to 0 થાય, બરાબર. અને આ સાંદ્રતા વધતી 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 એ મહત્તમ થાય. આ માટે જે સમય લાગે છે એ સમયને ધ્યાનમાં રાખી અને પ્રક્રિયા વેગ માટે આપણે એક સૂત્ર લાવ્યું કે ભાઈ પ્રક્રિયા વેગ બરાબર પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો કે પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો, અથવા તમે અહીંયા એવું પણ લખી શકો છો કે નિપજની સાંદ્રતામાં થતો વધારો, અથવા નિપજની સાંદ્રતામાં થતો વધારો અને ભાગ્યા તે માટે લાગતો સમય, કે ભાગ્યા તે માટે લાગતો સમય. હવે આના ઉપરથી તમે વ્યાખ્યા જાતે આપવાનો પ્રયત્ન કરો કે જો મારે આના ઉપરથી મારે વ્યાખ્યા જાતે આપી તો તમને ખબર જ છે કે સમયને એક એકમ કરી દો. જો સમયને એક એકમ કરી દેવામાં આવે તો એકમ સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતા ઘટાડાને અથવા નિપજની સાંદ્રતામાં થતા વધારાને રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ કહે છે. એકમ સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતા ઘટાડાને અથવા નિપજની સાંદ્રતામાં થતા વધારાને રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ કહે. તમે આ ઘટાડો અને વધારો કોમ્પેક્ટ બી કરી શકો છો. એવું પણ લખી શકાય છે કે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતામાં એકમ સમયમાં થતા ફેરફારને રાસાયણિક પ્રક્રિયાનો વેગ કહે છે. હવે જો મારે આનો એકમ લાવવો હોય તો રાસાયણિક પ્રક્રિયાના વેગનો એકમ શું થશે? તો કે જો એકમની ચર્ચા કરીએ તો ઉપર સાંદ્રતા છે, અહીંયા સાંદ્રતા લખી શકાય. નીચે આપણી પાસે સમય છે, એ સાંદ્રતા અપોન સમય, એટલે આનો જે વ્યાપક એકમ આપવામાં આવ્યો એ વ્યાપક સાંદ્રતા ઇન્ટુ સમય ઇન્વર્સ. સમય ઇન્વર્સ એટલા માટે લખવામાં આવે છે કે કેટલીક પ્રક્રિયાઓ એ વેગમાં ખૂબ ધીમી છે અને કેટલીક પ્રક્રિયાઓ ખૂબ ઝડપી છે. એટલા માટે રસાયણ વિજ્ઞાનમાં એવું કહેવાય છે કે કેટલીક પ્રક્રિયાઓ સેકન્ડના 100 કરોડમાં ભાગમાં પતી જાય છે અને કેટલીક પ્રક્રિયાઓ કરોડો વર્ષો સુધી ચાલતી રહે છે. જેમ કે આ વિશ્વની સૌથી ધીમીમાં ધીમી પ્રક્રિયાનો વિચાર કરું તો યુરેનિયમમાંથી જે વિકિરણનું ઉત્સર્જન થાય, એ યુરેનિયમમાંથી ઉત્સર્જતા વિકિરણો એના અર્ધ આયુષ્ય સમય પ્રમાણે તમે વિચારો તો 450 કરોડ વર્ષના અંતે 1 મોલ યુરેનિયમ એ 1/2 મોલમાં કન્વર્ટ થાય. જ્યારે સૌથી ઝડપી પ્રક્રિયા કઈ? જે તમે SEM 1માં પ્રેક્ટિકલ લેબમાં કરતા હતા, યાદ કરો, પ્રબળ એસિડને પ્રબળ બેઝનું ટાઇટ્રેશન. એ પ્રબળ એસિડને પ્રબળ બેઝના ટાઇટ્રેશનની અંદર જે ક્ષણે રંગવિહીનમાંથી ગુલાબી થતો હતો તો એ તટસ્થીકરણની પ્રક્રિયા એ આ વિશ્વની સૌથી ઝડપી પ્રક્રિયા છે. તમે કદાચ ખ્યાલ નહીં હોય પણ એ નેનો સેકન્ડ, એટલે 10^-9 સેકન્ડની અંદર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય. આ MCQમાં પૂછી શકાય એવા પ્રશ્નો છે. સૌથી ધીમી પ્રક્રિયા તો યુરેનિયમનું વિખંડન, સૌથી ઝડપી પ્રક્રિયા તો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના તટસ્થીકરણની પ્રક્રિયા. માની લો કે આ જ પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓની અંદર આ જે સાંદ્રતાનો એકમ છે એને મારે SI યુનિટ્સમાં કન્વર્ટ કરવું. જો સાંદ્રતાના આ એકમને મારે SI યુનિટ્સમાં કન્વર્ટ કરીએ તો સાંદ્રતા એટલે મોલારિટી લખાય. મોલારિટી તમને ખબર છે કે મોલ પ્રતિ લિટર, એટલે લિટર ઇન્વર્સ આવશે. અને સમયનો જે એકમ છે બરાબર એને આપણે સેકન્ડ ઇન્વર્સ કહીએ છીએ, એટલે સેકન્ડ ઇન્વર્સ. એટલે જો તમને SI યુનિટ પૂછે છે, હજુ ધ્યાનથી સમજજો, તો તમે મોલ, લિટર ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ માત્ર પ્રક્રિયા વેગ માટે લખી શકો છો,
पर लीटर ए एसआई यूनिट्स में नहीं आत। अपने खबर है कि लीटर एक कद है और कद होवाना कारण जो एने व्यापक रीते लखी है तो कद एटले लंबाई गुणिया पोहाई गुणिया ऊंचाई ए मोल तो अँ मीटर रेस टू माइनस थ्री थे और इन टू सेकंड इनवर्स आ प्रक्रिया वेगनो एकम थयो। जो प्रक्रिया वेग विषे आपणे चर्चा करिए कि प्रक्रिया वेग विषे चर्चा करिए तो वेग केटला प्रकारना होई शके तो सामान्य रीते रासायणिक प्रक्रियाओना वेग ए त्रण प्रकारना होय। एक सामान्य वेग, बीजो तात्क्षणिक वेग और तीजो संकलित वेग। बहुत सीम्पल भाषा में तमने समझाऊं तो हमने तमे मैच चाले छे। जो भारत 50 ओवर दी मैच में 300 रन करे छे तो छनी एवरेज थी कहवाय एने सरेराश वेग कहवाय। पर हूँ एम पूछू छू कि 27मी ओवर में केटला रन हता तो तात्क्षणिक वेग कहवाय। पर एम पूछू छू कि भाई पहला पावर प्ले में कि छेल्ला पावर प्ले में 35-40 ओवर नी वच्चे केटला रन थया तो संकलित वेग। एक्जेक्टली आ उदाहरण याद रखो एटला माटे कि चौक्कस समयगाळा में थता सांद्रतानो फेरफार भाग्या समय तो सरेराश। प्रक्रिया शुरू थया पछी 5मी मिनिटे वेग तो तात्क्षणिक और प्रक्रिया शुरू थया पछी 3जी मिनिट थी 5मी मिनिट में थता वेगना फेरफार तो संकलित वेग। जो आपणे कोई रासायणिक प्रक्रियाना सरेराश वेग शोधवानी वात करीए, मान लो कि मारी पासे आ जे प्रक्रिया छे ए प्लस बी विल गीव एंड गेट्स सी प्लस डी, एमां प्रक्रियको माटे आपणे एक कॉमन वर्ड रिएक्टन्स कहेवाय। जो रिएक्टन्सनी वात करीए एटले आपणे एक प्रक्रिया आर टू पी लऊं छूं। आम तो कोईपण प्रक्रिया आर टू पी ज होय। आर एटले रिएक्टन्स, रिएक्टन्स एटले प्रक्रियको कहेवाय, पी एटले प्रोडक्ट्स, प्रोडक्ट्स एटले आपणे નિપજ કહીએ છીએ। જો કોઈ પ્રક્રિયા આર ટુ પી છે, જો આ પ્રક્રિયા માટે હું શરૂઆતની સાંદ્રતાનો વિચાર કરું તો શરૂઆતની જે સાંદ્રતા છે તો એ મારી પાસે પ્રક્રિયકોની આર વન છે અને નિપજની સાંદ્રતા માની લો કે પી વન છે। શક્ય છે કે પી વન ઝીરો પણ હોઈ શકે। આ પ્રક્રિયાને હું ડેલ્ટા ટી જેટલા સમય સુધી થવા દઉં છું અને ત્યારબાદ જો આપણે અંતિમ સાંદ્રતા લઈએ છીએ તો એ અંતિમ સાંદ્રતા બરાબર એ આપણા પાસે અહીં આવશે પી બરાબર આર ટુ અને આની જે અંતિમ સાંદ્રતા આવે છે એ પી ટુ છે। હવે જો મારો પ્રક્રિયા વેગનો જે વ્યાખ્યા હતી એને યાદ કરો, જો મારે પ્રક્રિયા વેગ લખવો છે તો સાંદ્રતામાં થતા ફેરફાર ભાગ્યા સમય, એટલે પ્રક્રિયકોની સાંદ્રતા આર વનથી ઘટીને આર ટુ થઈ તો પ્રક્રિયકોની, ધ્યાનથી સમજો કે પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ફેરફાર કે આ જે પ્રક્રિયકો છે તેની સાંદ્રતામાં થતો ફેરફાર, જો પ્રક્રિયકોની સાંદ્રતામાં જે ફેરફાર થાય એને આપણે આર વન માઇનસ આર ટુ લખીએ। આ આર વન માઇનસ આર ટુ બરાબર આવશે ડેલ્ટા આર। જો નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર લખીએ તો કે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર, આ નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર તો એમાં આપણી પાસે નિપજ અંતિમ ક્ષણે વધારે હશે એટલે આપણે પી ટુ માઇનસ પી વન લખીએ જેને આપણે ડેલ્ટા પી તરીકે ઓળખીએ। હવે જો મારે સરેરાશ વેગ લખવો છે, સરેરાશ વેગ એટલે જેને આપણે રેટ ઓફ રિએક્શન આરથી બતાવીએ તો શું કીધું હતું કે પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ફેરફાર, આ પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ફેરફાર જેને આપણે આર વન માઇનસ આર ટુ એટલે ડેલ્ટા આર કીધો છે। બિલકુલ એ જ પ્રમાણે એના માટે લાગતો સમય તો સમય આપણે નિર્ધારિત કર્યો છે ડેલ્ટા ટી કે આ પ્રક્રિયાને આપણે ડેલ્ટા ટી સુધી જવા દઈએ તો ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી। પણ કોઈપણ પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયકો છે એની સાંદ્રતામાં ઘટાડો થાય છે એ ઘટાડાને દર્શાવવા માટે આગળ માઇનસનું ચિહ્ન મૂકીએ છીએ। બિલકુલ એવી જ રીતે જો નિપજની વાત કરીએ તો નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર ડેલ્ટા પી અપોન અહીં આપણે લખી શકીએ છીએ ડેલ્ટા ટી,
ने सरेराश जो वेग तमारे शोधवो होय तो ए सरेराश वेग बराबर माइनस डेल्टा आर अपॉन डेल्टा टी इज इक्वल टू डेल्टा टी अपॉन डेल्टा टी। अहीं माइनस नुं चिन्ह ए प्रक्रियकोनी सांद्रतामां थतो घटाड़ो दर्शावे छे। ध्यानथी समजजो मित्रों के आज रासायणिक प्रक्रियानो वेग छे एना पर केटला परिबळो असर करे छे। जेम के सौथी पहेलुं जो सपाटी तमारे पदार्थ तमारी पासे घन होय तो एना माटे एवुं कहेवाय छे के असरकारक संपर्क सपाटीनुं क्षेत्रफळ। जेम असरकारक संपर्क सपाटीनुं क्षेत्रफळ वधे छे तेम रासायणिक प्रक्रियानो वेग वधे छे। तमे अनुभव्युं ज हशे કે લાકડાના ટુકડા કરતા એ લાકડાનો વેર હોય એ ઝડપથી સળગી ઉઠે છે, કોલસાના ટુકડા કરતા કોલસાનો વેર જે છે ભૂકો પાવડર એ ઝડપથી સળગી ઉઠે છે। તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે ટુકડો નાખવાના બદલે આપણે ભૂકો શબ્દ વાપરીએ છીએ તો આ બધું કેમ? તો કે કોઈ પણ ટુકડો છે એ ટુકડા કરતા એના ભૂકાની અસરકારક સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ છે અને જેમ અસરકારક સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય એમ રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે એ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો થશે। બીજા નંબર ઉપર આવે છે તાપમાન। તો કે જેમ તાપમાન વધે તેમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે। સિમ્પલ તમે જેવી ઘટના અનુભવો છો ને, યાદ કરો કે આ શિયાળાની સિઝનમાં ઓરડાના તાપમાને રાખેલા દૂધ કરતાં ઉનાળામાં જો ઓરડાનું તાપમાને દૂધ રાખ્યું અને ફ્રીજમાં મૂકવાનું ભૂલી ગયા હોય તો ઝડપથી બગડી જાય। તો એની પાછળનું કારણ એવું છે કે દૂધ બગડી જવાની જે પ્રક્રિયાઓ છે એ ઉત્સેચકીય પ્રક્રિયાઓ, અને બધી જ ઉત્સેચકોની પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા છે। શિયાળાની સરખામણીમાં ઉનાળામાં ઓરડાનું તાપમાન વધારે છે, પ્રક્રિયા વેગ વધે છે, બરાબર? તમે આ ચેપ્ટરમાં એવું પણ ભણી રહ્યા કે જેમ તાપમાન વધે છે તેમ પ્રક્રિયકોના અણુઓની ગતિ ઉર્જા વધે છે। જો પ્રક્રિયકોના અણુઓની ગતિ ઉર્જા વધે તો અથડામણો વધે છે, અને અથડામણો વધે તો સંઘાતનો દર વધ્યો એટલે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો થયો। ત્રીજું જે પરિબળ છે એ સાંદ્રતા છે। તો કે જેમ દ્રાવણની સાંદ્રતા વધે તેમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ વધે છે। એટલે સામાન્ય રીતે મંદ દ્રાવણ કરતાં સાંદ્ર દ્રાવણની પ્રક્રિયાઓ એ ખૂબ ઝડપથી થતી હોય છે। ત્યાર પછી આવે છે દબાણ। દબાણની અસર તમે સેમ ટુની અંદર જે લસ એટેલિયરનો સિદ્ધાંત ભણી રહ્યા એને અનુલક્ષીને લખાય। સામાન્ય રીતે એવું કહેવાય કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયાઓમાં જેમ દબાણ વધે છે એમ વેગ ઘટે, અને જેમ દબાણ ઘટે ને એમ વેગ વધે છે, બરાબર? ઉદ્દીપક એક એવો પદાર્થ છે કે જેની હાજરી માત્રથી રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો થાય। તમે જાણો છો કે ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયાની અંદર જ્યારે ભાગ લે ત્યારે પ્રક્રિયકો સાથે ભેગો થઈ જાય, અને એ પ્રક્રિયકો સાથે ભેગો થઈ એક નવો સક્રિયકૃત સંકીર્ણ બનાવે, જે માટે જરૂરી સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય એ ખૂબ ઓછું છે, અને ખૂબ ઓછું હોવાના કારણે જેમ સક્રિયકરણ ઉર્જા ઘટે એમ પ્રક્રિયા વેગ વધે છે। તો ધ્યાનથી સમજો મિત્રો, કુલ આપણે પાંચ પરિબળોની ચર્ચા કરી કે રાસાયણિક પ્રક્રિયાના જે વેગ ઉપર અસર કરતા પરિબળો છે એ વેગ ઉપર અસર કરતા પરિબળોમાં સૌથી પહેલી વાત કરી સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ। તો કે જેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધશે તેમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ વધશે, જેમાં આપણે કોલસાનું ઉદાહરણ આપ્યું। બીજું તમે પ્રણાલીનું તાપમાન કહી શકો કે જેમ તાપમાન વધે તો રાસાયણિક પ્રક્રિયાના અણુઓની ગતિ ઉર્જા વધે, અથડામણ એટલે સંઘાતનો દર વધે, સંઘાતનો દર વધે એટલે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો થાય। ત્રીજું તમે જુઓ તો આની અંદર આવે છે સાંદ્રતા, કે દ્રાવણ જો હોય તો એની સાંદ્રતા, તો જેમ સાંદ્રતા વધે તેમ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો થાય। ચોથી ચર્ચા કરી આપણે દબાણની। હા, એક વસ્તુ છે કે દબાણ જે છે એ મોટા ભાગે વાયુરૂપ પ્રક્રિયકો કે વાયુરૂપ નિપજો ધરાવતી પ્રણાલીઓ માટે જ અગત્યનું છે, કારણ કે તમે ભણીને આવ્યા છો કે ઘન અને પ્રવાહીરૂપ પદાર્થો જે છે એ ઘન અને પ્રવાહીરૂપ પદાર્થો ઉપર બાહ્ય દબાણની અસર હેઠળ એના કદમાં થતા ફેરફાર નહીવત હોય છે,
એ સામાન્ય રીતે જે વાયુરૂપ પ્રક્રિયકો ધરાવતી પ્રણાલીઓ છે એમાં દબાણની અસર તમને જોવા મળે. જેમ દબાણ વધે એમ પ્રક્રિયા વેગ ઘટે, અને જેમ દબાણ ઘટે એમ પ્રક્રિયા વેગ વધે. આ વ્યસ્ત સંબંધ છે. આના વધારે ડિટેલમાં ચર્ચા તમે લર્સ અટેલેના સિદ્ધાંત પ્રમાણે કરી શકો છો. અને પાંચમું જે પરિબળ છે એ પાંચમું પરિબળ જેને આપણે ઉદ્દીપક તરીકે કહીએ, તો મોટા ભાગે ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરવા માટે વપરાતું હોય. આમ આ જે બધા પરિબળો છે, જો આના સિવાયની આપણે ચર્ચા કરીએ તો એક પ્રકાશનો વેગ છે. પ્રકાશનો વેગ જે છે એ પણ રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા એક પરિબળોમાં છે, પણ એ બહુ ઓછી પ્રક્રિયાઓમાં અસર કરે. જેમ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં સૂર્યપ્રકાશની તીવ્રતા પણ એક ખૂબ અગત્યનો ભાગ ભજવે છે, બરાબર. એ પછી તમે જુઓ તો આવી કેટલી પ્રક્રિયાઓ, મુખ્યત્વે આ પાંચ, આ ત્રણ માર્કની અંદર બોર્ડમાં પૂછાય એવો સવાલ છે કે રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળોની ચર્ચા કરો. આ પ્રશ્ન ઉપર તમે વધારે ધ્યાન રાખજો. આ રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરેલા પરિબળો, પ્રક્રિયા વેગ, અથવા તો આની અંદરથી તમારે જે તૈયાર કરવાના પ્રશ્નો છે એમાં સૌથી અગત્યનો મેં પહેલાં એક MCQ બતાવ્યો, ખૂબ ઝડપી પ્રક્રિયા, તો કે પ્રબળ એસિડને પ્રબળ બેઝનું તટસ્થીકરણ. ખૂબ ધીમી પ્રક્રિયા, તો કે યુરેનિયમનું વિખંડન. પ્રક્રિયા વેગની વ્યાખ્યા, કે એકમ સમયમાં પ્રક્રિયકોને નિપજોની સાંદ્રતામાં થતા ફેરફારને પ્રક્રિયા વેગ કહે છે. એનો એકમ સાંદ્રતા ઇન્ટુ સમય ઇન્વર્સ, SI એકમ, મોલ, લીટરની જગ્યાએ શું લખાવ્યું મેં, મીટર માઇનસ 3, બરાબર, ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આ સામાન્ય સંજોગોમાં છેલ્લે આપણે પાંચ પરિબળો, આ પરિબળો ઉપર આધારિત તમને પૂરક પ્રશ્નો, જેમ કે કોલસાના ટુકડાની સરખામણીમાં તેનો પાવડર ઝડપથી સળગાવી શકાય, આના વિશેની ચર્ચા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો આમ આપણે જોયું કે રાસાયણિક પ્રક્રિયા વેગ કોને કહેવાય, એ વેગ ઉપર અસર કરતા પરિબળો એ કેવી રીતે ચર્ચા કરે છે. આ સિવાય પણ આ પ્રશ્ન, આ ચેપ્ટરની અંદર ઘણા બધા અગત્યના પ્રશ્નો છે. જેમ કે તમને ખૂબ અગત્યના પ્રશ્નો વિશેની ચર્ચા કરીએ કે જે ખરેખર બોર્ડની એક્ઝામમાં પૂછી શકાય એવા, તો શૂન્યક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગના નિયમનું સમીકરણ, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગના નિયમનું સમીકરણ, એ પછી તમને આયર્નિયસ સમીકરણ વિશે ટૂંક નોંધ લખો, તમને દહેલી ઉર્જા કે સક્રિય કણ ઉર્જા વિશે નોંધ પૂછી શકાય. બહુ ચર્ચિત ને બહુ અપેક્ષિત પ્રશ્ન જો વિચારીએ તો આની અંદરથી પ્રક્રિયા વેગને વધારવા માટે ઉદ્દીપકોનો ઉપયોગ થાય છે એક કારણ, ઓસ્વાલ વિલગન પદ્ધતિ, તમે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. આ બધા પ્રશ્નો એ એવા પ્રશ્નો છે કે જે વારંવાર પરીક્ષાની અંદર પૂછાતા જ હોય છે. જ્યાં સુધી દાખલાઓનો પ્રશ્ન છે, તો એના માટે આપણે એક નવા એપિસોડની અંદર આપ સૌને આ રસાયણ વિજ્ઞાનના એકમાત્ર ચેપ્ટર કે જે SEM 4ની અંદર દાખલાનું વેઇટેજ ધરાવે, અને ગયા પ્રશ્ન વર્ષના જો પ્રશ્નપત્ર પ્રમાણે જોઈએ તો 4 માર્કનો એક દાખલો એ આ ચેપ્ટરમાંથી પૂછાયો હતો, તો આવનારા એપિસોડમાં આપણે આ દાખલાઓ વિશે વિગતવાર સમજાવીશું. તો એ સમય આપ સૌ નોટ, પેન, લોક ટેબલ કે કેલ્ક્યુલેટર લઈ અને તરત તૈયાર રહેજો. હવે પછી જો આપણે વિચાર્યો આ પ્રશ્નની અંદર કેવી રીતે લખી શકાય, તો સૌથી અગત્યનો પ્રશ્ન મેં તમને કીધું કે એ પ્રમાણે એક નોટ્સ બનાવી દો અને પછી આ દાખલાઓની તૈયારી કરશો, તો આશા રાખું છું કે આ પ્રકરણની અંદર આપને કોઈ મુશ્કેલી નહીં પડે.